સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા પ્રિય દર્શકોને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના જૂનાગઢથી નમસ્કાર. આજે આપણે વાત કરવી છે કાઠિયાવાડના એક સમયના દેશી રજવાડા એવા વડિયા રાજ્યના દરબાર શ્રી સુરગવાળા સાહેબનો ગૌ પ્રેમ. આપણા કેટલાક દેશી રજવાડાઓએ ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાનની બહુ નહોતી પ્રગતિ એવા સમયે પણ કાબિલે દાદ કાર્ય કરી પોતાને મળેલા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલના બિરુદો જાળવ્યા હતા. એમાં એક વડિયા રાજ્યનો સમાવેશ થાય છે. કાઠિયાવાડમાં જૂનાગઢ, ભાવનગર, સાયલા, કોટડા, સાંગાણી, માંડાવડ વગેરે વગેરેના રાજવીઓના ગૌ પ્રેમીના દાખલાઓ આપણને મળે છે. આ વડિયા રાજ્યમાં 24 ગામડાઓનો સમાવેશ થતો હતો. ત્યાંના છેલ્લા રાજવી સુરગવાળા બાવાવાળા સાહેબ હતા. એવો એવા કડક અને કાયદા પાલન અને નીતિ રીતિના આગ્રહી હતા કે ખેડૂતોએ દરબાર શ્રી સુરગવાળા સાહેબના માતુશ્રી રાધાબાઈમાંના ઢોર ડબે પૂર્યા ત્યારે દરબાર શ્રી સુરગવાળા સાહેબે એમના માતુશ્રીના ઢોરનો પણ દંડ કર્યો હતો. દેશી રજવાડાના બહુ પ્રખર વિરોધી એવા પોપટલાલ ચુડગરે પણ વડિયા રાજ્યના બે મોઠે વખાણ કર્યા હતા. એમ કહેતા કે હું રાજસ્થાનોની હયાતી ઈચ્છતો નથી, પણ વડિયા તરફ નજર કરું છું ત્યારે મને એમ થઈ જાય છે કે જો હિન્દુસ્તાનમાં વડિયા જેવા રાજ્ય હોય તો હું જરૂર રાજસ્થાનોની હયાતી ઈચ્છું છું. રાજ્યના તમામ ગામોની સુરગવાળા પોતે જ દેખરેખ રાખતા અને કોઈ ગામના અન્ય કામો કે અન્ય વિગતોથી એ જરાય બિલકુલ અજાણ ન રહેતા એવું એવો ધ્યાન રાજ્યનું રાખતા હતા. તેઓ ગૌ પ્રેમી દરબાર તરીકે પંકાયા હતા. પોતે વડિયામાં એક ગૌશાળા બનાવી હતી જેમાં કોઈ પણ જાતની ખાણ કે ચારાની તંગી જ ન હોય, એટલે સ્વાભાવિક છે કે એની ગાયો હાથણી જેવી હતી. નવાઈની બાબત એ છે કે અહીં ગૌશાળાનો એક નિયમ હતો કે ગાયોની દૂધની માત્રા, કયા ખૂંટથી ગાય ફળી, તેને કેટલા વાર વાછરડાઓ આપ્યા, કેટલા દિવસ દૂધ આપ્યું, કેટલા દિવસ વસુકેલી રહી, એની કાયમી યાદી સાચવીને એના રીતસરના પત્રકો બનાવવામાં આવતા હતા. વડિયામાં ભાવનગર રાજ્યની જેમ દરબાર શ્રીની એવી સૂચના હતી કે રખડતા ઢોરની ખસી કરી નાખવી અને ગામે ગામ જાતવાન ખૂંટ પૂરા પાડવા જેથી કરી આપણે ઉત્તમ પશુ ઓલાદ મેળવી શકીએ, ઉત્તમ ગાયોના પ્રદર્શનો ભરી એને ઇનામ આપવા એવું કાર્ય કરતા હતા. વડિયા રાજ્યમાં કોઈ ગૌચર દબાવે નહીં એનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હતો. ખેડવાણની કેટલીક જમીનો ગૌચરમાં ભેળવી દઈ એમાં વધારો કરાવ્યો હતો. આજે તો ગૌચર નામ માત્રના રહ્યા છે. આજે નવી પેઢીને તો ગૌચર શું કહેવાય એ પણ કદાચ ભવિષ્યમાં નહીં ખ્યાલ આવે એવી પરિસ્થિતિ આજના સમયે ઊભી થઈ છે. ત્યારે ઇતિહાસમાંથી આવા ગૌ પ્રેમી શાસકો એ જે કાર્યો કર્યા હતા એમાંથી કંઈક શીખવા જેવું છે. ટૂંકમાં સુરગવાળા સાહેબ એટલે ગૌ રક્ષા માટે જાગૃત ગૌ પ્રેમી શાસક હતા. દેશી રજવાડાના અમુક રાજવીઓએ ઉત્તમ ગાયોના વેલા જાળવવાનું કામ કર્યું હતું. નબળી ગાયોને કતલખાને કદી ન મોકલતા, પણ એની વંશવૃદ્ધિ અટકાવી દેવાની અને એવી ગાયોને શોધી અલગ રાખી એનું જીવતર પૂરું કરાવતા હતા. ઘણા બધા રજવાડાઓની અંદર એ ગૌ પાલન અને પશુપાલનના ક્ષેત્રે વિજ્ઞાનના ઓછા વિકાસ સમયે, જ્યારે ટેકનોલોજી અને વિજ્ઞાન આટલું નહોતું એ સમયે પણ આવી કામગીરી થઈ હતી ત્યારે એમ લાગે કે આ રાજાઓએ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું બિરુદ ઘણા બધાએ જાળવ્યું હતું. એના આ પાક્કા પુરાવાઓ છે, ઇતિહાસ છે, દફતરો છે, એ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે કે રાજાઓએ પણ એ કાળમાં વહીવટ એવો કર્યો હતો કે જેને આજે આપણે યાદ કરવાનું મન થાય છે. તો અહીં મેં આપને વડિયાના ગૌ પ્રેમી શાસકની
એક વાત મૂકી છે, તો આજના વિડીયોને આપણે અહીં વિરામ આપીએ.